ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે હવે જીરુનો પાક એ લગભગ 15-20 દિવસ કે મહિના દિવસ જેવો સમય રહ્યો છે. આવા સમયે ખાસ કરીને એમાં કાળીઓ તો કાળી ચમરી આવવાની શક્યતા પૂરેપૂરી રહી છે, બરાબર. તો આના રોગ માટે શું કરવું, એના નિયંત્રણ માટે શું કરવું, એ ખાસ આપણે કાળજી લઈએ. વાવણી પહેલા બીજને આપણે થાયરમનો પટ તો તમે આપેલું જ હશે, અને કદાચ ન આપ્યું હોય તો ભવિષ્યમાં જ્યારે વાવેતર કરીએ ત્યારે થાયરમનો પટ 5 ગ્રામ પ્રતિ કિલો એ આપણે આપવાનો થાય છે. પૂકીને વાવેતર કરનારને બદલે 30 સેન્ટીમીટર આપણે ખરેખર પૂકીને વાવેતર કરીએ છીએ, એને બદલે જો 30 સેન્ટીમીટર તરફ એને રાખીને જો વાવેતર કરીએ તો સારું, વધારે સારું રહે. પિયત માટે ક્યારા નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું પિયત આપી શકાય. આપણે હું ક્યારા બહુ મોટા બનાવીએ, અમુક તો આ સેટેથી સામા સેટા સુધી ક્યારા બનાવે છે, અને આ બધા પણ આ બધા જે પાકો છે ને એ વધારે સેન્સિટિવ છે. ઓછા પાણી જોઈએ, અને વધારે પાણી થઈ જાય તો એમાં રોગ આવવાની શક્યતા વધારે છે. ખાસ કરીને રોગની શરૂઆત થયેથી એઝોક્રિસ્ટ્રેબિન 23 SC 10 મિલીલીટર અથવા પ્રોપિનેબ 70 વેટેબલ પાવડર 15 ગ્રામ અથવા મેટીરામ 70 વેટેબલ પાવડર 15 ગ્રામ અથવા પ્રોપિનોકોનાઝોલ 25 EC 10 મિલીલીટર 10 લિટર પાણીમાં નાખી અને જરૂરિયાત મુજબ આપણે એનો છંટકાવ કરવો. પાકમાં પાકના જો 40 દિવસ થાય એટલે મેંકોઝેબ એટલે 35 ગ્રામ 10 લિટરમાં પાણીમાં નાખી, અથવા તો ક્રિસોક્રિઝમ મિથાઇલ 44.3 SC 10 મિલીલીટર 10 લિટર પાણી તેમજ 25 મિલીલીટર સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી કૂળનાશકનું દ્રાવણ છોડ ઉપર ધુમાડા રૂપે પડે અને બધા છોડ પૂરેપૂરા ભીંજાઈ જાય તે રીતે છાંટવું જોઈએ. આપણે શું થાય, ઝડપથી છાંટી દેતા હોય છે, પણ આ રીતે ઝડપથી નહીં છાંટવાનું, ધીમે ધીમે આખો છોડો ભીંજાઈ જાય તે રીતે આપણે છાંટવું જોઈએ. બીજું કે આમ 10 દિવસના અંતરે વધુ 3 છંટકાવ કરવાથી રોગનું અસરકારક રાત્રે નિયંત્રણ થઈ જાય. ઘણા ખેડૂત ભાઈ એક વખત છાંટીને કહે છે કે પાછો રોગ આવ્યો છે એવું કહે, પણ ખરેખર આના જો 3 છંટકાવ કરવામાં આવે તો સારામાં સારો એવો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જીરુના પાકમાં રાસાયણિક ફૂગનાશક અવશેષો ટાળવા ઉગ્યા પછી 40, 50 અને 60 દિવસે ક્રિસોક્ઝિલ મિથાઇલ 44.3 SC 1 મિલીલીટર એટલે 1 લિટર પાણી એટલે કે 10 મિલીલીટર 10 લિટર પાણી, અથવા મેંકોઝેબ 3.5 ગ્રામ 1 લિટરમાં એટલે 35 ગ્રામ 10 લિટર પાણીમાં, અને ડાઇફેનાઝોક્રોનાઝોલ 25 EC 0.5 મિલીલીટર 1 લિટર એટલે 5 મિલી 10 લિટર પાણીના છંટકાવ કરવો જોઈએ. જીરુના પાકને 5 સેન્ટીમીટર ઊંડાઈના ફક્ત 2-3 પિયત આપવાથી પાક ચરમી રોગની તીવ્રતા ઓછી થાય છે. એટલે ખેડૂત ભાઈઓ આ ખાસ આપણે કાળજી લઈએ કે આ ચરમી રોગને અટકાવવા માટે જો આટલું આપણે કાળજી લેશું અને ઓછું પાણી જરૂર પડે તો જ પાણી આપશું તો એનો સારામાં સારો આપણે એનો ઉપદ્રવ અથવા તો એનો કંટ્રોલ કરી શકીએ. તો આ ખાસ ધ્યાન રાખીએ આપણે.